सरदार जिना जिनके आका الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام والتحية والإكرام على سيدنا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في الكتاب المجيد والفرقان الحميد بسم الله الرحمن الرحيم والذين جاهدوا فينا لنهدينهم سبلنا وإن الله لمع المحسنين صلوات ذلك نماز بعد ایک نانک کی دعا پڑھی اچھی آپ نے ذہنی اندر اپنے واروں وار خداوند کریم نے کہی اچھی اللہم ما بنا من نعمت فمن خاص کہنے نماز مغرب بعد نماز ظہر بعد بھی دعا پڑھے اللہم ما بنا من نعمت فمن અમારી સાથે તારી કોઈ પણ એવી નેમત નથી કે જે તારા તરફથી ન હોય. જે કંઈ છે અમારી પાસે આપણી પાસે દેવાવાળો એનો અસલ માલિક પરવરદિગાર છે. લહુ માફી સમાવાથી વમા ફિલાવ બહુ વિચારવા જેવી વાત છે. આયા તું કુર્સીમાં પડી છું લહુ માફી સમાવા જે કાંઈ જમીન અને આસમાનમાં છે જે કાંઈ એના માટે છે એની લામ જે છે ઇસ્તિફાદે મિલકિયત છે. લહુમાં જે લામ છે એનો ફાયદો એ છે કે માલિક એ છે ધણી એ છે જે કાંઈ જમીનમાં છે. ઇન્સાનને એક જાતની બસ ઇમેજિનેશન અને ફરેબ ડિસિલ્યુઝન છે કે આ મારું છે. તો મારો સવાલ એ છે કે તારું શું છે? આ મારું શરીર છે મારું છે, મારી આંખો છે ને મારા કાન છે ને નાક છે ને દાંત છે ને જબાન છે. અને વખત એવો આવે છે કે હું એને કહું છું બોલ તો જીભ હાલતી નથી, એને કહું છું કે હવે સાંભળ તો કાનો કામ નથી કરતા. મારા કાનો છે ભાઈ, કેમ મારા હુકમને આધીન નથી, કેમ માનતા નથી? ડોક્ટર આવે છે હિસાબ કરે છે ભાઈ જીભ બોલે, પણ જીભ બોલતી નથી કારણ કે તારી હોય તો બોલે. જે એનો ધણી છે એને બોલાવે. આ મારા પગ ઉભો થા હું બેસું મારા ઈરાદાથી બેસું, પણ જયારે ખુદાના ખાસ્તા એની અંદર સાંધાઓમાં તકલીફ આવી પડે તો ન સજદો કરી શકું, ન રૂકુ કરી શકું, ન ક્યામ સકી કરી શકું. મારા પગ છે આ મારી હાલત. ઔલાદ મારી કહેવાની વાત નથી ભાઈ, સમજાય કે નહીં? દીકરી મારી પણ જન્મતાની સાથે જ મેં કીધું દીકરી એટલે પારકું ધન, પારકું ધન એટલે પારકી દૌલત. એને અર્થ શું કે એ દીકરીને મેં નાનપણથી મોટી કરી ઘણી મહોબ્બતો અને અરમાનો સાથે અને એને તૈયાર કરી એટલા માટે કે એક દિવસ એના ધણીને ઘરે જાય. એના ધણીને ઘરે ગઈ એટલે હવે એના ધણીની થઈ ગઈ મારીને. અને છોકરાની તો વાત જ મૂકી દો, ઘરવાળીનું થઈ ગયો તો થઈ ગયો પાછું.
કઈ છે મારું? કઈ નથી, બહુ વિચારવા જેવી વસ્તુ છે, કઈ નથી. એક વખત બહેલુલ હારૂન રશીદ સાથે બેઠો હતો. હારૂન રશીદ અને બહેલુલ કાકાઈ ભાઈઓ હતા દૂરથી, એટલે એટલા માટે હારૂન રશીદ જાણતો હતો કે બહેલુલ પોતાને દીવાનો બનાવીને ફરે છે. દીવાનો નથી, ઇમામ મુસા કાઝિમ અલૈહિસ્સલામના હુકમથી તે વખતના હાલત અને સંજોગ અને સિચ્યુએશનમાં કેવી રીતે પુટઅપ કરવું એના માટે મૌલાએ ફરમાવ્યું કે તું પોતાની જાતને જાહેરમાં દીવાનો બનાવ. દીવાના ઉપર તો હુકમ લાગુ પડે છે? નથી પડતું. આપણી શરીયતમાં પણ દીવાના માટે કહેવાય છે મરફુઉલ કલમ. મરફુઉલ કલમ એટલે શરીયતની કલમ એના પર ચાલતી નથી. ગાંડો છે ભાઈ. બીમારી છે, પૈગંબર ફરમાવી બીમાર છે, પણ એને ખબર હતી કે આ બીમાર નથી, આ બીમાર પાડે એવો છે. પણ એને ટોલરેટ કરતો હતો, કારણ કે એ કોર્ટમાં આવે, કોર્ટ દરબારમાં આવે, જ્યાં ત્યાં બેસી જાય, એને ટોલરેટ કરતો. કારણ કે એક તો એને ખબર કે આ સમજદાર માણસ છે, આલિમ છે, બીજી એક સગપણ છે, કઝિન થાય. એક દિવસ એને જાણી કરી આવે, ગાલિબે કહ્યું તેમ છેડ ખૂબ બાકી ચલી જાય અસદ. કોઈ વખતે મન થાય હંમેશા કે જે બહુ વધારે પડતા હોશિયાર માણસ હોય એને છેડતી કરવી જોઈએ. છેડ ખૂબ બાંસે ચલી જાય અસદ. એને છેડતી કરી અને બિલાલને કીધું, બિલાલ મારું રાજ્ય કેવું લાગે છે? દુનિયાભરમાં ફેલાઈ ગયું છે. એક કે એક કન્ટ્રી મારા અંગૂઠાની નીચે છે કે નહીં, કેવું લાગે છે? બસ એટલું કેવું તું આને બિલાલને જોયું તું ને વૈદે કીધું, કીધું કે ભાઈ, હારૂન પણ ન કીધું, કીધું ભાઈ, કારણ કે કઝિન થાય. કીધું ભાઈ, અગર એક માણસ અહીંયા આવીને પડે તારી સામે અને એમ કહે કે તને સખત તરસ લાગી હોય કે વાત મૂકી દે, મરવાની અણી પર હોય, તને એક જામ પાણીનો બતાવીને એમ કહે કે તારી બાદશાહત દઈ દે તો આ પાણી પાઉં, મરવાની અણી પર હોય, પણ પાણી આ ભાઈ પાસે છે, પાણી આપું એ શરતે કે પૂરી બાદશાહત લખી દે. તો તું શું કહેતો કે બધું લખી દઉં ભાઈ? ઉર્દુમાં કહેવાય છે સર સલામત તો પગડિયા બહોત, માથું હોય તો ઘણી પાઘડીઓ મળશે, તો હું તો મારી જાતને બચાવું ને બધું દઈ દઉં. કીધું નહીં ને, હજી વાત છે, વાત પૂરી નથી થઈ. પાણી પીધા પછી જો પેશાબ બંધ થઈ જાય તો, અને કોઈ હકીમ આવીને કહે કે હમણાં પેશાબ જારી કરાવી દઉં દવા દઈને, પણ પૂરી હુકુમત લઈશ તો કે આપી દઉં, આટલા દર્દમાં રહું કે પેશાબ લાગી છે, બ્લેડર ફાટે છે, પેશાબ આવતું નથી. હકીમ કે છે હું એક ફડીકી આપું હમણાં પેશાબ જારી કરી દઉં, પણ હુકુમત એના બદલામાં લઉં તો દઈ દઉં. તો કીધું આટલી કિંમત છે, એક જામ પાણી ને એક પેશાબ જેટલી તારી હુકુમત, આ એની કિંમત છે અને હકીકત છે. મારું આપણું કાંઈ ન મળે આમાં, ફક્ત ઇન્સાનને એક ધોકો છે, એક ફરેબ છે કે મારું છે, કાંઈ નથી. આ જે ખુદાવંદે કરીમે ઇન્સાનોને જે માલામાલ રાખ્યા છે, દોલત આપી છે, આપણને બી આપી છે, બીજી કોમોને બી આપી છે, બધાને. અસલમાં ધણી એ છે. કેટલી વાર લાગે છે, કેટલી વાર લાગે છે એક વસ્તુને ઉલટ થઈ જતા, કેટલી વાર લાગે છે. જોઈ લ્યો પાકિસ્તાનમાં, હું મારી આદત નથી પોલિટિક્સની વાત કરવાની, પણ ખાલી કહું છું, ગઈકાલના રાજકર્તાઓ આજે જેલમાં છે, અને મોંઘામાં મોંઘી ગાડીમાં ફરનારાઓ હવે પાંજરામાં ફરે છે, અને મખમલની ગાદી ઉપર સુનારાઓને ત્યારે સુવા માટે ગાદલો નથી. અલ્લાહ કુરાનમાં ફરમાવે છે કે હુકુમત મારી છે, અને જયારે હું દઉં છું ત્યારે સમજો શું દઉં છું. અલ માલુ માલી વલ અગ્નિયા વકલાઈ વલ ફુકરાઉ અયાલી. માલ મારો માલ છે, પૈસાવાળા મારા વકીલ છે, અને ગરીબો મારી ફેમિલી છે. અલ માલુ માલી
હું દઉં છું ભાઈ, એમાંથી હું કેટલું માંગુ છું તારી પાસેથી? અલ્લાહ, આજે મોકો છે આટલી બધી હાજરીમાં પાછું ક્યારે મને મુખી સાહેબ બેસાડશે ખબર નથી. હે, હું માંગુ છું ખુમ્સ દે. હે મુલ્લા સાહેબ, ખુમ્સ કેની કહેવાય? બધાને ખબર છે કેની કહેવાય, પણ પછી વારંવાર પૂછે, સમજી ગયા ને? એક જણ નથી કે જેના ઉપર ખુમ્સ લાગુ ન પડતો હોય. એક માણસ, એક બાઈ નથી, એક બાઈ વરસ પૂરું કરે અને વરસે એક પાઉન્ડ હોય તો 20 પી દેવું વાજબ થઈ જાય. એમાં એવું નથી કે આ ઇન્કમ ટેક્સ જેવો હિસાબ નથી કે આવતીકાલે મારી ખુશની તારીખ છે, આજે મેં મારી બેનને દઈ દીધા. મારી બેનને રહમ કરીને મેં એને દઈ દીધા, મારા ભાઈને દઈ દીધા, કોમમાં ક્યાંય મેં દઈ દીધા, કોઈ સૈયદને આપી દીધા, કોઈ આલિમને આપી દીધા, કોઈ નેકીને આપી દીધા. તો એથી કાંઈ ગુનેગાર નથી. એમાં એમ નથી કે ટેક્સથી ભાગ્યો. ના ભાઈ, ટેક્સ ઇવેઝન જેવું કંઈ છે જ નહીં. અલ્લાહ ઈચ્છે છે કે દોલત આવી રીતે ફરતી રહીએ, ક્યાંય વોરાકોમના મશહૂર હતા બધા ઓળખો, યુસુફ અલી કરીમજી, એ લોકોની સખાવત મોજુ મશહૂર છે. કરીમજી જીવનજી કુટુંબ આવ્યા હતા મુંબાસા એક વખત વેપારીઓને લઈને, એમની એમના આવકાર માટે હું આવી ગયો હતો. સાહેબ, કોમની જરૂરત છે કે કોમના બીજા જરૂરિયાત સમજું માણસો મશહૂર ભાઈઓની મુલાકાત કરે. એમ જઈફ હતા, 70 વર્ષની આ કરે પહોંચી ગયા હતા, અને આપણી કોમના વેપારીઓ ગયા ત્યાં. અને જાહેર છે કે સૌથી વધારે બકવાસ હું જ કરતો હતો, એટલે મેં કહ્યું કે શેઠ, અમે આ બધા આવ્યા છીએ કોમ તરફથી, તમને ફક્ત મુબારકી દેવા માટે કે માશાલ્લાહ કોમ માટે, નેશન માટે, ઇન્સાનિયત માટે તમે સારો પૈસો વાપરો છો, અને અલ્લાહ તમારી સખાવતોનો તમને બદલો દીન દુનિયામાં આપે. તો એ જઈફ માણસ હતા, બિલકુલ આમ ઠંડે કરે છે સાંભળતા, એકદમ એનામાં સ્ફૂર્તિ આવી ગઈ અને કહ્યું, એ ભાઈ, અમે જે વાપરીએ છીએ તમારા પર એહસાન નથી, અમારા નફ્સ પર એહસાન છે. મેં કીધું, હું સમજી શક્યો નહીં કે આ કેમ આમ કે છે. એને કીધું, સાંભળ, આ પૈસો છે ને કૂવાના પાણી સમાન છે. કૂવાનું પાણી જાણે છે, વાપરો તો નવું આવે, હે, ન વાપરો તો ગંધાય. પોતે પણ ન પીઓ ને કોઈ ન પીએ. તો અમે જે સિંચીએ છીએ એ નવું આવે એના માટે, અમે જે આપીએ છીએ એ તમારા ઉપર એહસાન નથી, અમારા માટે એહસાન છે. કારણ કે ધણી ઉપર વાળો છે એ જુએ છે. એટલે તો ખુદાવંદ કરીમે કુરાનમાં ફરમાવ્યું, મન દલ્લદી યુકરિહુલ્લાહ કર્ઝન હસના, કોણ છે કે જે અલ્લાહને કર્ઝ હસના આપ્યો. આજે બધું માંગે છે ખુદા મારી પાસેથી, કર્ઝ હસના, સોફ્ટ લોન જેને કહેવાય. પણ સામે વાયદો છે, ફયુ વાઈફહુ, કે એના બદલામાં હું 10 ગણું, 15 ગણું, 20 ગણું આપું. ધણી પોતે માંગે છે, પાછો વાયદો કરે છે કે તું આપતો જાય હું દઉં. એનો અર્થ એમ થયો કે મને કુરાન મજીદની આયત પર ભરોસો નથી. હદીસ હોત તો કે મુલ્લા સાહેબ, આ હદીસમાં અબુ હુરેરા છે. આ હદીસ જરાક જઈફ હશે જરૂર. મુલ્લા સાહેબ, આ હદીસ નથી, આ કુરાનની આયત છે. મને ખુદા સંબોધી નહીં કે જી. ઇમામે ખુમૈનીએ એક વાત કરી છે કે બહુ ઓછા ભાવે બયાન કરે છે, અજીબ વાત છે. ફરમાયું, કુરાન જ્યારે પઢ, અજીબ વાત કરી, કુરાન જ્યારે પઢ તો એમ સમજીને પઢ કે તારા ઉપર નાઝિલ થઈ રહી છે. અજીબ વાત ફરમાવી છે કે જ્યારે કુરાન તિલાવત કરો તો એમ સમજો કે તમારા ઉપર ખુદા નાઝિલ ફરમાવી રહ્યો છે, તમને કહી રહ્યો છે. મન દલ્લદી યુકરિઝુલ્લાહ કર્ઝન હસનન ફયુઆઇફા, કોણ છે કે જે મને દે, મારું દીધેલું આ બધું નહીં, 80% તું પોતે વાપર, 20% મને દઈ દે, તારા બધા ખર્ચા બાદ કર્યા પછી હું તને વાયદો કરું છું કે હું તને પાછો દઉં. મેનીફોલ્ડ, નોટ વન્સ, નોટ ટ્વાઇસ.
કોઈ ગરીબ આજે દુનિયાની અંદર હમણાં મુલ્લા સાહેબ કહી ગયા હકીકત બિલકુલ હકીકત કોને ખબર છે આ તબક્કે હમણાં ઘરેથી હું પેટ ભરીને ખાઈને આવ્યો છું કોઈ અફઘાનિસ્તાનમાં કોઈ પાકિસ્તાનમાં કોઈ ઇરાકમાં કોઈ ઈરાનમાં હમણાં સુધી ઇફતાર નહીં કરી શક્યું હોય કે જેને હજી એક રોટલી નસીબ નહીં થઈ ગઈ અને આજે મારા દસ્તરખાન ઉપર હજારો જાતની વાનગીઓ અને ડિશીઝમાંથી ફક્ત એક ડીશ કાઢીને કોઈ ગરીબ માટે આપી દઉં તો ક્યાં વાત જઈને પહોંચે વિચારવાનું અલ્લાહ આપણને તૌફીક આપે વિચારવાની એનું છે એક દુઆ છે કે જે સજ્દામાં પડાય છે ઘણી વાર યા મન લહુ દુનિયા વલા આખરા એ કે જે દુનિયાને આખરતનું ધણી છે એનું છે ઇરહમ મન લઈસ લહુ દુનિયા વલા આખરા એના ઉપર દયા કરકે જેની ને દુનિયા છે ને આખરત છે ખાલી હાથ છે બધું હોવા છતાં સારું છે જ્યાં સુધી કે તું રાખવા માંગે જે દિવસે તે નિયત કરી અને તે ઈરાદો કર્યો તે દિવસે મારી પાસે કાંઈ નથી અને આમે હું આવ્યો આ દુનિયામાં ખાલી હાથ જવાનો છું જયારે એલેક્ઝાન્ડરની લાશને લઈ જતા હતા ત્યારે એના હાથ બંને એને બધી વસ્તી કરી હતી કે મારા બંને હાથ જનાઝાની બહાર આમ ખુલ્લા રાખજો આખી દુનિયા જીતીને હા એના બંને હાથ જનાઝાની બહાર આવી રીતે ખુલ્લા રાખતો ત્યારે હકીમ એક ઉભો હતો ત્યાં એને કીધું કે એ એલેક્ઝાન્ડર જાતિરાશ મૈયત એ એસ્કંદર તારા ખુલ્લા હાથથી મને કોઈ જાતિ તાજુબી નથી કારણ કે તું આવ્યો ખુલ્લા હાથે ખાલી હાથે જાય છે ખુલ્લા હાથે ખાલી હાથે તાજુબી અહીં નથી તાજુબી છે કે આટલી ધમાલ કર્યા પછી આમ શાંત કેમ જઈ રહ્યો છે આખી દુનિયામાં ઉથલ પાથલ કરી અહીંયા જીત્યો ત્યાં જીત્યો હવે કામ મોઢું બંધ કરીને જાય છે મતલબ એ છે કે એનું પરિણામ આ કાંઈ ન મળે જે છે લીલા હે મુલ્ક સમાવાથી બોલા મુરુજુ ઝહબમાં મસઉદી જૂનામાં જૂનો હિસ્ટોરિયન ચોથી સદીનો લખે છે કે મામૂન રશીદની મોત કેમ થઈ મામૂન રશીદ લખે છે કે છેલ્લે છેલ્લે 1,00,000 લશ્કર લઈને સિરિયા ઉપર હુમલો કરવા લાગ્યો હવે તો દુનિયાભરમાં રાહ જઈએ તો એના ભાઈને મારી નાખ્યો અમીનને મારી નાખ્યું બધું મામૂન એટલે ઝીનિથ ઓફ એબાસિડ એમ્પાયર ક્લાઇમેક્સ ઉપર પહોંચ્યું પિનેકલ સૂર્યા ઉપર જયારે કે એને હુમલો કરવાની 1,00,000 લશ્કર લઈને દાખલ થયો જયારે દાખલ થયો તો એક જગ્યાએ પહોંચ્યો કે બિલકુલ સપાટ લેવલ જમીન હતી વચમાં એક બિલકુલ બ્યુટીફુલ જેને સ્ટ્રીમ અને નહર જતી મોટી બાજુમાં આવીને ઉભો રહીને જોયું તો એટલું બધું ક્લીન વોટર એટલું બધું ક્લિયર વોટર હતું કે નીચે કાંકરીઓ દેખાતી એટલી એટલા ખુશનુમા અને બિલકુલ ખુશગવાર વાતાવરણમાં એક વખત એ જંગ અને લડાઈ ને આ બધું ભૂલી ગયો અને એને એમ થયું કે આ જગ્યા દુનિયામાં થોડીક વાર આસાઈશ કરવા માટે બેસું એવામાં એક સફેદ રંગની માછલી કૂદી નહેરમાંથી કૂદી આમ કૂદી ને પાછી ગઈ એટલે રાજા ગુજરાતીમાં કહેવાય છે તમને ગુજરાતી ઘરે આવે છે કે બધા રાજા વાજા ને વાંદરા સરખા શું કહેવાય રાજા વાજા ને વાંદરા રાજાની હઠ થાય એટલે પછી કઈ રાજાની હઠ છોકરાઓની હઠ અને ત્રીજું કહો સ્ત્રી હઠ આ હઠ જે છે એ પછી એની કોઈ એને કીધું કે મારે આ જ માછલી જોઈએ આની આને શિકાર કરો આપણે એનો કબાબ ખાઈએ આજે એટલે એક તૈયાર થઈ ગયા 4-5 જણા ડૂબકી મારીને કે આટલામાં જ છે તો ક્યાંય પકડી લેશું ને એક ડૂબકી મારીને માછલીને પકડી માછલી પકડી એ અરસામાં પેલા ગાદી દાવાવાળા ગાદી લાવીને બેસાડ્યા મામૂનને બિલકુલ દરિયા સ્ટ્રીમને કાંઠે કે જુએ મજા કરે તો માછલી નીકળી તોફાની સમજાય કે હાથમાંથી લપસી ગઈ પાછી પાણીમાં ગઈ
પાછી વળાય કૂદકો માર્યો પાછો. એ માં એટલા બધા પાણીના છોડ ઉડ્યા કે ભીનો થઈ ગયો બિચારો બાદશાહ. એના કપડા બપડા બધા ભીના થઈ ગયા. પણ એને આનંદ માણે મજામાં કેવી રીતે આ માછલી પકડાય છે, કૂદે છે, પાછી જાય છે. આ વાતાવરણમાં એને યાદ ન રહ્યું. પણ જયારે માછલી પકડાણી તો ભાઈ સાહેબને ચડ્યો તાવ, ઠંડીના કારણે ધ્રુજવા લઈ. મને ઓઢાડો, મને ઓઢાડો, ઠંડી પડે છે. લોકો કે સાહેબ એક બ્લાન્કેટ, બે કંબલ, ત્રણ કંબલ, પણ એની ઠંડી ઓછી થાય ને એને ધ્રુજારી શરૂ થઈ. એટલે એને કહ્યું કે મને જરાક ઊંચાઈ ઉપર લઈ જાઓ, કદાચ ત્યાં ગરમી હશે. ઊંચાઈ ઉપર લઈ ગયા તો જોયું મેદાનમાં લાખ માણસનું લશ્કર. ત્યારે કેવા લાગ્યો, પરવરદિગાર આમાંથી મને કોઈ બચાવી શકે એમ નથી. હું મારી મોતને જોઈ રહ્યો. યામન યબકા મુલ્કુહુ ઇરહમ મન લા યબકા મુલ્કુહુ. હે જેની બાદશાહત લાજવાબ છે, જેની બાદશાહત હવે જઈ રહી છે એના ઉપર રામ કર. અને આંખ બંધ કરીને મરી ગયો. કલાક વાત આ છે. આ દુનિયા શેખ અબ્બાસે કુમ્મી લખ્યું તતિમ્મતુલ મુન્તહામાં, મુરુજુ ઝહબમાં મસઉદીએ લખ્યું કે આ પ્રમાણે આંખ મીચીને ચાલ્યો ગયો, લાખ લશ્કર આમ તેમ રહી ગયું, પોતે જોતો રહી ગયો. અને મોઢામાં આજ નીકળ્યું કે જેની બાદશાહત લાજવાબ છે, રહમ કરી બંદા પગે જેની બાદશાહત રહેવા વાળી નથી. શું છે મારું? ઇસ્લામની અંદર જે મખદુમા યાદ કરવા માટે આ મુખ્તસર બેઠા છે એની ખૂબી શું છે? જનાબે હદીતુલ કુબરા કે જે જનાબે ફાતિમા ઝહરાની માં છે, કે હિસ્ટ્રીની અમુક બાબતો આપણે વખતે સાંભળીએ છીએ આમ જ પછી ભૂલી જઈએ. કોહે હીરા ઉપર જે લોકો ગયા છે જાણે છે, ગારે હીરા કે જ્યાં પૈગંબરની પહેલી વહી. હર માહે મુબારકમાં છેલ્લે પાંચ વર્ષ, એટલે કે નબુવતને એલાન કર્યા પહેલા છેલ્લે પાંચ વર્ષ દર માહે મુબારકમાં જતા પૈગંબર કોહે હીરા ઉપર, એટલે હીરાના પહાડ ઉપર. અને ત્યાં ઓલા ગુફામાં ઉતરતા અને ત્યાં બેસતા અને ઇબાદત કરતા. અને જનાબે ખદીજા તે વખતે એમને પરણી ચૂક્યા હતા. ખાવાનું લઈને બપોરના રાતના મૂકી આવી કે ઇફતાર કરશે. એ પાછી ચાલી આવે. કોઈ દિવસ પૂછ્યું નહીં કે મોહમ્મદ તમે ઘરે ક્યારે આવશો, માહે મુબારક ખલાસ થાય ત્યારે પાછા આવે. અમારે યાસિર રિવાયત કરે છે કે આ વાર્તા જે લોકોએ બનાવી છે કે જનાબે ખદીજાના વેપારમાં ગયા અને વેપારી તરીકે ત્યાં વેચવા ગયા અને પછી જનાબે ખદીજાએ જોયું કે પૈગંબર બહુ એક ઓનેસ્ટ ડીલર છે, એટલે પછી આ બધી વાર્તાઓ છે. અમારે યાસિરનું કહેવું એમ છે, અમારે યાસિર કહે છે કે એવું કાંઈ નથી. જનાબે ખદીજાએ પોતાની બેન હાલાને કીધું કે મોહમ્મદને પૂછી જુઓ કે મારી સાથે અકદ કરવા તૈયાર છે. કોણ ખદીજા? જે મલિકતુલ આરબ, આરબની રાણી કહેવાતી. કેટલો પૈસો? હાલાએ કીધું અમ્મારને. અમ્માર કે છે હું ને પૈગંબર અમારી દોસ્તી એમની નબુવતથી પહેલા બી હતી, અમે સાથે જઈ રહ્યા હતા સફા અને મરવાના પહાડની વચમાં. અને હાલાએ આવીને મને કીધું કે તારા દોસ્ત મોહમ્મદને પૂછી જો કે ખદીજા સાથે અકદ કરવામાં એને સ્વાદ છે કે નહીં, મન છે કે નહીં. કોણ? મલિકતુલ આરબ. અને તારીખ એમ કે છે કે કઈક માગા પહોંચ્યા પછી પણ જનાબે ખદીજા ઇનકાર કરતા આવ્યા ને કહેતા આવ્યા કે આ લોકોની નજર મારી દોલત ઉપર છે, મને એક એવા શખ્સની જરૂર છે કે જેની જેને પણ મારી નજર હોય એની ખૂબીઓ. પૈગંબર અમાર કહે છે કે પૈગંબર તો બહાર આગળ વધી ગયા હતા, હું પાછળ દોડતો દોડતો ગયો. મેં કીધું એ મોહમ્મદ ખદીજાની બેનનો આ સંદેશો છે, તમારો શું વિચાર છે? તો પૈગંબરે જોઈને કીધું કે ખદીજાને પૂછ્યું, એની બેને વાત કરી છે ને, અગર ખદીજા હા પાડતી હોય તો પછી હું મારા મામા મારા કાકા અબુ તાલીબની વાત કરું. અમારે કીધું કે ખદીજા ત્યાં હતા
અને એની સામે આ વાત થઈ છે અને ખરીજાએ હા પાડી છે તો કીધું કેવડાવી દીધો કે ફલાણા દિવસે હું મારા કાકાને લઈને ત્યાં આવીશ અને આકદરે નિકાહ પડાવશું એના સગાઓ પણ ત્યાં આવે ને આકદ પડી ઇબને કસીરે આ લખ્યું છે અહેલે સુન્નતમાં અને શિયાઓમાં યાકુબીએ લખ્યું છે કે હકીકત આટલી જ છે પણ સાંભળવાની વાત એ છે કે જયારે કે આવ્યા નિકાહમાં બસ હઝરત ઇબ્રાહીમ અલ ઇસ્લામ માટે કુરાન મજીદમાં છે કે જયારે મક્કામાં પોતાની ઘરવાળી હાજરા અને ઇસ્માઇલને લઈને આવ્યા અને મૂકીને જવા લાગ્યા તો શું કહ્યું રબ્બી ઇન્ની અસ્કંતુ બિઝુરિયતી બિવાદિન ગૈર ઝી ઝરઈન આ બધા જાણી પરવરદિગાર હું મારા કુટુંબને એક એવી જગ્યાએ મૂકી જાઉં છું કે જ્યાં ખેતીવાડી ઝર કહેવાય છે પામ ખેતી એક એવી જગ્યાએ મેં સેટલ કર્યો છે એ લોકોને કે જ્યાં કોઈ ફાર્મ કે કોઈ ફિલ્ડ નથી બિગૈર રિઝર્વિન બેરન એને કયો છે કુરાન મજીદનું અહીંયા અબુ તાલિબ આવ્યા ખદીજા સાથે નિકાહમાં ખુતબો પડ્યો અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલના મિન ઝરઈ ઇબ્રાહીમ વ ઝુરિયત ઇસ્માઈલ અલ્લાહનો શુકર છે કે જેણે અમને ઇબ્રાહીમની ઓલી ખેતી કે જે તે વખતે નહોતી એ અમને કરાર દીધી આ ઝરઈ ઇબ્રાહીમ થી મુરાદ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને હવે કોણ કહેશે કે અબુ તાલિબ મોમિન નથી કે જેને ઇબ્રાહીમની દુઆ યાદ છે શબ્દ એ જ વાપર્યો અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલના મિન ઝરઈ ઇબ્રાહીમ વ ઝુરિયત અને જયારે 15 વર્ષ પછી પૈગંબર અક્રમને ઇકરા બિસ્મિ રબ્બિકા અલ્લઝી ખલકનો હુકમ જયારે થયો જનાબે ખદીજાની ઉંમર 55 વર્ષની હતી પૈગંબરની ઉંમર 40 પણ ઘરવાળી માટે ધણી કઈ કબૂલ કરવું બહુ મુશ્કેલ છે ખબર છે તમને ખબર ન તો કહું આ જે બધા પીર હોય છે ને પીર એના માટે ફારસીમાં કહેવાય છે કે પીરાનમી પરાન મુરીદામી પરાનાન પીર કોઈ દોષ ઉડતો નથી મુરીદ ઉડાડે છે પીર ના ઉડે તો ત્યાં ત્યાં જ બેઠો હોય પણ જે મુરીદો હોય ને એ પછી ઉડાડે રાતના ઉડતા જ હોય અને આમ ને તેમ મદમ મોજીઝા બયાન કરે કરામત બધા માને પણ ઘરવાળી ના માને કારણ કે એ બધું જાણતું નથી કે સાહેબમાં કેટલો દમ છે એટલે કોઈ કીધું કે ફલાણા પીર પોતે માનવા લાગ્યો કે પોતે ઉડે છે હાલાકી ઉડતો નતો ગમબખત પછી એને એમ થયું કે હું એક કટરા એક કીધું ઘરમાં કે રાતના ગઈકાલે બારીમાંથી હું એ ઉડતો હતો ઘરવાળે કીધું મેં જોયું તમને આડા આડા ઉડતો હતો એટલે કાંઈ ને કાંઈ ભાઈ ઘરવાળીએ એબ કાઢ્યું કે ઉડતા હતા હશે પણ આડા આડા ઉડતા હતા તો ઘરવાળી તસ્લીમ કરે ધણીને એ બહુ અહીંયા ખદીજા પાસે પૈગંબરનું આવવું અને કેવું કે અય ખદીજા અવાજ મેં સાંભળ્યો જિબ્રીલ અમીનનું કે કહ્યું ઇકરા બિસ્મિ રબ્બિકા અલ્લઝી ખલક એટલું કેવું તું ને ખદીજાએ કીધું આમંતુ બિરસૂલિલ્લાહ વ અન્નક યા મુહમ્મદ રસૂલુલ્લાહ એમાં શક નથી કે તું રસૂલુલ્લાહ છે તારા સિવાય કોણ રસૂલ હોઈ શકે કે જે 15 વર્ષ મેં જીવન કાઢ્યું છે તારી સાથે અને મેં તારી ખૂબીઓ અને તારા કમાલ જોયા છે નાજુ બલાગામાં મારા અને તમારા મોલા અલી ઇબ્ને અબી તાલિબ સલામુલ્લાહ અલે ફરમાવે છે ઈ જમાનો કેમ ભૂલાય જયારે ઇસ્લામમાં એક જ ઘર હતું જેમાં પૈગંબર પોતે હતા ખદીજા હતી ને હું હતો લમ યકુન ફિલ ઇસ્લામી બૈતન ઇલ્લા વાહિદ એક જ ઘર હતું જેમાં પૈગંબર હતા ખદીજા ને હું અને નમાઝ પઢવા માટે ખાને કાબા પાસે અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ અને બધા જોતા કે પૈગંબર ખાને કાબા પાસે આવીને નમાઝ પડતા પછવાડે ખદીજા પડતી અને એક બાજુ અલી ઇબ્ને અબી તાલિબ વાળાને પડતા તો મુસલ્લી છે પણ એના કરતા વધારે
એટલી બધી દોલત, એટલી દોલત હતી કે જેટલી દોલત પોતા પાસે હતી પોતાના ધણી પૈગંબર અકરમના કદમ પાસે રાખી હતી. ઇસ્લામ અગર ફેલાયો છે મારા દોસ્તો તો બીબી ખદીજાની આ દોલતથી, જેમાં ગરીબોનું ધ્યાન, જેમાં જ્યાં જ્યાં જરૂરત પડી ત્યાં એ પૈસાથી. બસ મારા દોસ્તો એક વસ્તુ મારા અને તમારા માટે, આપણે બધા સખાવતો કરીએ છીએ, ખુદાની રાહમાં દઈએ છીએ, કોઈ વધારે કોઈ ઓછું, આપણી તૌફીકમાં અલ્લાહ વધારો કરે. પણ એક વાત તમારી દુઆમાં ભૂલતા નહીં કે પરવરદિગાર આ જે હું દઉં છું ને એમાં તું બરકત દેજે. હા, બરકતની દુઆ ભૂલતા નહીં, ભલે પછી એક પાઉન્ડ કેમ ન હોય. કારણ કે જો બરકત નહીં હોય તો ઉગશે નહીં, અને બરકત હશે તો લાખો એમાંથી ઉગશે. બસ ખદીજાએ આપી દોલત અને ખુદાએ બરકત આપી. બરકત તો દુનિયાભરમાં ઇસ્લામ આજે છે, એહસાન છે જનાબે ખદીજા. બધું લૂંટાવી દીધું અને કોઈ દિવસ એમ ન કીધું કે યા મોહમ્મદ ક્યાં સુધી પૈસા દઉં તમને. હજી વધારે, છ બચ્ચાઓની માં થઈ એમ કે છે, આપણે નજીક ત્રણ એ લોકો છ છોકરાઓ બધા દુનિયાથી ગુજરી ગયા. છેવટે તૈયબ અને તાહેરનું નામ અબ્દુલ્લાહ હતું, એ ગુજરી ગયો. કાસિમ ગુજરી ગયો, જે કાસિમના નામ ઉપરથી અબુલ કાસિમ ની કુનિયત છે પૈગંબર. પછી એક દીકરી રહી ગઈ ફાતિમા ઝહરા. પણ યાદ રાખીએ મારા દોસ્તો, તારીખ ગવાહ છે કે એટલો બધો બોયકોટ કર્યો અરબની ઔરતોએ જનાબે ખદીજા કે શા માટે તે મોહમ્મદ જેવા એક અદના માણસ સાથે શાદી કરી કે જેની પાસે દોલત નથી, તું દોલતમંદ છે કે ઘરની અંદર વિલાદત ટાણે જે સેવા લેડીઝ લોકો આપે છે કોઈ હામિલ બાઈને, ઈ બાઈઓની સેવા માટે પણ બાઈઓ આવી નહીં, આવી નહીં. બોયકોટ. મિડવાઇફરી જેને કહેવાય છે કે તે જમાનામાં ગામની દોશી દોશીઓ બાઈઓ બધી આવે કે હેલ્પ કરે કોઈના ઘરે જન્મ થવાનું હોય, એ આવી નહીં. અને આહલે સુન્નત વલ જમાત ઉલમાએ લખ્યું કે જયારે કોઈને આવ્યું જણાવે ખદીજાએ કીધું, યા રસૂલલ્લાહ, યા મુહમ્મદ, આ બચ્ચું જન્મવાનું છે પણ કોઈ છે નહીં, તો કીધું વ્યાજી નહીં કરી. આ જે આવે છે એ ઇમામોની માં છે. અને ઘરની અંદર એક વખત ચાર ઓળખ દેખાણી અને એ લોકોએ કહ્યું કે ખદીજા, તું વ્યાજી કરી છે, જે દુનિયામાં આવી રહી છે એ અમારી સરદાર છે. એમાં એક આસિયા હતી, એક મરિયમ હતી, એક હવા હતી. આવી રીતે ચાર ભાઈઓએ આવીને જનાબે ખદીજાને મદદ કરી. આ તો અહેલે સુન્નત લખી, આપણે લખીએ તો કહેશે શિયા તો બધું લખશે. ત્યાર પછી દસ વર્ષ વીતી ગયા. પછી સાંભળવાની વાત આ છે મારે તો પૈસા દઈને છૂટી જવું જુદી વાત છે, અને જિંદગીને કુરબાન કરવું અને પૈગંબરના દુઃખોમાં દુઃખી થવું એ વાત જુદી છે. જયારે સાત વર્ષ પૂરા થયા છે નબુવતની, હજી મદીના ગયા નથી, મક્કામાં છે, સાત વર્ષ પૂરા થયા. એટલે તમામ આરબોએ નક્કી કર્યું કે આનો બોયકોટ કરું. કોનું? બનુ હાશિમ. બનુ હાશિમને બોયકોટ કરું. કોઈએ એ લોકો સાથે શાદી કરવી નહીં, કોઈએ દીકરી લેવી નહીં, દેવી નહીં, કોઈએ ખાવાનું દેવું નહીં, કોઈએ ધંધો રોજગાર કરવો નહીં. એટલે શેબે અબી તાલિબની અંદર ત્રણ વર્ષ રહ્યા. ત્રણ વર્ષ. શેબ કહેવાય છે વેલીને, અબુ તાલિબની એક વેલી હતી. વેલીમાં આ લોકોને ઘસેડવામાં આવ્યા ત્રણને. ત્યાં એક એન્ટ્રન્સ હતું, એન્ટ્રન્સમાં કોઈને દાખલ થવાની રજા નહીં. ત્રણ વર્ષ સુધી શેબે અબી તાલિબમાં નબી રહ્યા અને બનુ હાશિમના મુસલમાનો અને ગેર મુસલમાનો બધા એમાં હતા. યાદ રાખ. મુહરમની પહેલી તારીખના શરૂ થયું અને એક જાતનું એગ્રીમેન્ટ બનાવી જેમાં 40 કબીલાના મોટા મોટાઓએ સાઇન કરી કે અમે આ લોકોને બોયકોટ કરીએ છીએ. અને એ બોયકોટનું આખું લખાણ ખાને કાવામાં ટાંગવામાં આવ્યું કે આ એગ્રીમેન્ટ છે કે બનુ હાશિમ બોયકોટ. ત્રણ વર્ષ. તારીખ ઉઠાવીને જોઈ લો તમે, હિસ્ટ્રી ઉપાડીને જોઈ લો, બચ્ચાઓ ભૂખથી મરવા લાગ્યા. એક કે બે જણા હતા કે જે રાતના ચોરી છૂપીથી ખાવાનું લઈ આવતા. જી, પણ કેટલું લઈ આવે? થોડુંક લઈ આવે, થોડા દિવસ ચાલે, વળી પાછું બાંધી.
અને આવી હાલતમાં અબુ તાલિબ અને ખદીજા બંને સાથે કોણ કહે છે કે આ લોકો મુસલમાન નહોતા? અરે અબુ તાલિબ ઉભા થઈને કહી દેતા કે ભાઈ મારું શું છે, તમને પૈગંબર સાથે દુશ્મની છે ને મોહમ્મદ સાથે, મને મૂકી દીધો, હું તો આવું બારે. અબુ તાલિબનું ઘણું માન હતું. તો અબુ તાલિબ ત્યાં જ રહ્યા અને પૈગંબરની હિફાજત બી કરતા રહ્યા. અને ખદીજા બી ત્યાં, હું કહું છું બીબી તમને, તમે તો મલિકતુલ આરબ, ત્યાં જ રહે અને સહન કરતા રહ્યા ભૂખ અને પ્યાસ. અને 3 વર્ષ જયારે પૂરા થયા, સાંભળો જેવી વાત છે, ત્યારે પૈગંબર એક દિવસ અબુ તાલિબને બોલાવીને કીધું, કાકા એ લોકોને કહો કે અમારી ઇમ્તિહાનની ઘડીઓ હવે પૂરી થઈ, ને એ લોકોને જો માનવામાં ના આવતું હોય તો જે લખાણ એ લોકોએ કાબામાં રાખ્યું છે ને તુમાર સ્ક્રોલ જેને કહેવાય, એ લોકોને ખોલીને જોઈ લીધું. ઉધઈ ખાઈ ગઈ છે બધું, ઉધઈ એને કહે છે, જાણું છું ઉધઈ વુડવમ્સ કે બુકવમ્સ જે છે એ ખાઈ ગઈ છે. ફકત ઉપર બિસ્મિકલ્લાહુમ્મા અલ્લાહનું નામ રહી ગયું છે, બાકી બધું ચવાઈ ગયું ખવાઈ ગયું, ખલાસ થઈ વાત એ લોકોને કહી દીધું. અને અબુ તાલિબ પૈગંબરની વાત સાંભળીને આવ્યા દરવાજા પાસે, ત્યાં એન્ટ્રન્સ પાસે બોલાવ્યા, એ લોકોને કીધું આવો સાંભળો મારા ભત્રીજા, એના ખુદાએ કહ્યું છે, અલ્લાહુ અકબર, તમે આ સાંભળો જેવી વાત, મારા ભત્રીજાને એના પરવરદિગારે કીધું છે કે તમારું લખાણ ખવાઈ ગયું ચવાઈ ગયું, એમાં ફકત ખુદાનું નામ બાકી છે, અગર એ સાચો હોય તો અમને હવે છૂટા કરો અહીંયાથી. એ લોકો ગયા, જોયું જોયું જોયું, હકીકત છે. મારું કહેવું એમ છે કે અબુ તાલિબને આવવાની જરૂર શું હતી, એ અગર ઈમાન ના હોત તો એને ખબર હતી કે નબીને વહી આવે. ત્યારે પછી એ લોકો ભેગા થઈને કીધું કે બસ હવે છૂટા કરો. અને એ લોકો 10મું વર્ષ હતું આ, એટલા દુઃખો સહન થયા કે એ જ વર્ષે અબુ તાલિબ વફાત પામ્યા, એ જ વર્ષે. અને 35 દિવસ પછી બધા ખદીજા વફાત પામ્યા. એટલા દુઃખો સહન કર્યા અને એટલું ભૂખ અને પ્યાસ સહન કર્યું જનાબે ખદીજતુલ કુબરાએ, કે આજે તમામ મુસલમાનો લખ્યું છે કે પૈગંબરે બીબીઓ કરી, ઉમ્મે સલેમા ઘરમાં આવી, આયશા ઘરમાં આવી, હફસા ઘરમાં આવી, મારિયા કિબ્તિયા ઘરમાં, ઘણી બાઈઓ આવી જે જેને પૈગંબરે લીધી. આ બધી ઘરવાળીઓ સામે કહો કે પૈગંબર બેસતા ફરમાવતા, હાય ખદીજા, હાય ખદીજા બિન ખુવૈલદ. તો એક દિવસ જે ઔરતોની ખસલત છે પ્રમાણે આયશાને જરા ગુસ્સો આવ્યો, એટલે બાયરાઓમાં તો થાય છે, કોઈ ઇલાજ નથી. આયશાએ કીધું કે યા નબી અલ્લાહ, તમે ક્યાં સુધી એ ડોશીને યાદ કરશો? ડોશી કારણ કે પોતે જવાન હતી ને, ઓલી દોશી એટલે કે 65 વર્ષની ઉંમરે ગુજવફાત પામ્યા જનાબે ખરી, તમે ક્યાં સુધી એ દોશીને યાદ કરશો? તો પૈગંબરે આયશા સામે જોઈને કીધું, આયશા એક વાર આજે કહ્યું છે, બીજી વખતે બોલજે કે તમારા સૌ કરતા એ અફઝલ છે એક. અને બીજું, એવા વખતે મારી બાજુમાં રહી કે જયારે મારી બાજુમાં કોઈ નહીં. અરે આજે તું જોઈ રહી છું આ બધું એ કુરબાની ખદીજાની. મારી બહેનો સાંભળે છે, માઓ સાંભળે, નહીં કહેતા કે ઔરતો ઇસ્લામમાં શું કર્યું છે બોલતા નથી. હું કહું છું કે ખદીજતુલ કુબરા મોહસિને ઇસ્લામ છે, એક સીરત મૂકી ગઈ છે આપણી બહેનો માટે પણ, કે આજે બહેનો પણ આપણી એહસાન કરી શકે છે ઇસ્લામ ઉપર. કેવી રીતે? પોતાના ઘરને સુધારીને. એક ઔરતમાં એક તાકાત છે કે ચાહે તો પોતાના બે નમાઝી ધણીને નમાઝી કરી દે, પોતાની ઔલાદ જે ગુમરાહ થતી હોય એને રસ્તા ઉપર લઈ આવે, પોતાના ઘરની અંદર કઈ જગ્યાએ હું ગયો છું કે જ્યાં એમ કે છોકરી, નાની નાની છોકરીઓએ પોતાની માને હિજાબ પહેરતો શીખવાડે, કે માને શરમ આવે કે મારી દીકરી હિજાબ પહેરે છે ને હું નથી પહેરતો. ભાઈઓ અને મારી બહેનો, ખદીજતુલ કુબરાનો અહેસાન છે. બસ જયારે દફન કરીને પાછા આવ્યો મસાજ થોડો, તે પણ પેલી બીબીને હું ખાસ દિલાસો દેવા માંગુ છું કે જેની ગમની તારીખ આજથી શરૂ થાય છે,
એ કોણ છે? એ છે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા. સાહેબે ઔલાદ છે, બધાને ઔલાદ છે, ખુદા અંદર પ્રેમ ઔલાદ સલામત. પૈગંબર જનતુલ મુઅલ્લામા જનાબે ખદિયા દફન કરીને ઘરે આવ્યો, આંખો ભીની હતી, રડતા હતા. પણ ઘરમાં દાખલ થયા અને ફાતિમા ઝહરાએ કીધું, 5 વર્ષની ઉંમર હતી, કીધું, બાબા મારી મા ક્યાં? બસ જે બાપ છે એ સમજે છે કે દીકરી અગર પૂછે કે મારી મા ક્યાં, હાલાંકિ ખબર છે કે દફન થવા ગઈ છે, પણ મારી મા ક્યાં, પણ અમે એમ બેઠા. ફાતિમાને સીના ઉપર લગાવી કીધું, બેટી આ તો હજી શરૂઆત છે. અને હકીકતમાં શરૂઆત હતી મારા ભાઈ. 5 વર્ષની આ દુખિયારીએ થોડાક સમયમાં પોતાના બાપનો દાગ જોયો, અને આજે પણ એ બાપના દાગ પછી જે જુલમો થયા છે, ફાતિમા ઝહરાનો દીકરો મોહસિન શહીદ થયો, ફાતિમા ઝહરાના ઘર સામે આગ લાવીને ઘરને બાળવા માટેની ધમકી આપી, પૈગંબરની કબર સામે ઉભા રહીને કીધું, સુબ્બત અલૈહ મસાઈબુન લૌ અન્નહા સુબ્બત અલૈયામિ સિરન લયાલિયા. હે બાબા, સાંભળી લ્યો, મારા પર જે મુસીબતો તમારા ગયા પછી આવી છે, અગર દિવસ ઉપર પડતે તો રાત પડી જાય એટલું અંધકાર થઈ જાય. સહન કરતી ગઈ. સહાબામાંથી અમુક રિવાયત કરી છે કે ઇમામ અલીએ પછી જનતુલ બકીમાં એક મકાન બનાવ્યું, જેને બૈતુલ એહઝાન કહેવાય છે, કે જ્યાં બીબી જાતા અને દિવસના ગમ કરતા. તો સહાબા કહે છે કે એક દિવસ અમે જોયું કે એક ખાતૂન હાથમાં લાકડી જાલી અને કમર ઝૂકેલી જઈ રહી છે. કોઈએ પૂછ્યું કે આ કોણ ડોસી? કીધું, આ કોઈ ડોસી નથી, આ તો ફાતિમા ઝહરા છે. 18 વર્ષની ઉંમરમાં ફાતિમા ઉપર દુઃખો અને મુસીબતોની આ હાલત થઈ કે કમર વળી ગઈ. એટલા માટે કહું છું કે હે ખદીજા, જેમ અબુ તાલિબ એક વારસો મૂકી ગયા કરબલાની અંદર સુધી, એમ તમે એક વારસો મૂકી ગયા તમારા પછી ફાતિમા ઝહરા, એના પછી ઝૈનબ, તમારા જ વારસામાં એ જ દુઃખો સહન કરતી ગઈ. જરાક પ્રોગ્રામ લાંબો થઈ ગયો એટલે ટાઈમ હવે મારા પાસે ઓછો છે, 8 મિનિટ તો પ્રમાણિત લાશો લઈ ગયા. અને આમે આ સિલસિલાની આ છેલ્લી મજલિસ છે.